હું તમને એમ કહું કે જ્યાં શિવ પાર્વતીના લગ્ન થયા હતા ને ત્યાં તમે પણ લગ્ન કરી શકો છો, તો કેવું? ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ત્રિયુગી નારાયણ નામે એક મંદિર છે. આમ તો આ મંદિર વિષ્ણુ અને લક્ષ્મીનું છે, પણ અહીંયા ત્રણ યુગથી એક ધૂણી અખંડ છે, જેથી તેને ત્રિયુગી મંદિર કહેવાય છે. જોકે આ ધૂણી શેની છે ખબર છે? અહીંયા શિવ પાર્વતીએ લગ્ન કર્યા હતા, અને કહેવાય છે કે શિવ પાર્વતીએ જે અગ્નિની સાક્ષીએ ફેરા લીધા હતા તે ધૂણી આજે પણ પ્રજ્વલિત છે. કહેવાય છે કે ત્રેતાયુગમાં દેવી સતીએ જ્યારે પિતા દક્ષના યજ્ઞકુંડમાં કૂદીને પ્રાણ ત્યાગ કર્યા અને બાદમાં જ્યારે પાર્વતી રૂપે જન્મ લીધો અને કઠોર તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા અને લગ્ન કરવાનું વરદાન માંગ્યું ને, ત્યારે ભગવાન વિષ્ણુએ પાર્વતી અને શિવના અહીં લગ્ન કરાવ્યા હતા, જેમાં બ્રહ્માજીએ પુરોહિતની ભૂમિકા ભજવી હતી. અને હવે તમારા સવાલનો જવાબ કે અહીંયા તમારા મારા જેવા લગ્ન કેવી રીતે કરી શકે? આ મંદિરમાં 1100થી શરૂ કરી લોકો તેમની ઈચ્છાથી દાન કરે છે, અને પૂજારી એ રૂપિયાથી વિવાહની સામગ્રી ભેગી કરી લગ્ન કરાવે છે. એટલે કે તમારે જેટલા ભવ્ય લગ્ન કરવા હોય એટલું દાન તમે આપી શકો છો. અને અહીંયા આસપાસ મહેમાનોને રોકાવા માટે ગેસ્ટ હાઉસીસ પણ છે. તો કેવું લાગ્યું આ સાંભળીને? એવું થયું કે મારે પણ અહીંયા લગ્ન કરવા છે? લખી જણાવો અમને કોમેન્ટ્સમાં. સાથે જ શિવજીની આવી બીજી વાર્તાઓ માટે જોતા રહો સંદેશ ડિજિટલ. તમે અમને ફોલો પણ કરી શકો છો ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક અને કૂપર.